सप्तसी संकुल शाला वती आप सौ विद्यार्थीओनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण पांच चैप्टर नंबर चार भाग अने पूर्ण भाग नंबर ए तो नोंधमां विद्यार्थी मित्रों पहला तमारे कोई पण वस्तु ए आखा भागनी होय एटले के एक भागनी होय। हवे मान लो कि कोई पण वस्तु होय ए आखा भागनी तमने कीधेली होय आखे आखा भागनी तो ये टोटल एक आग भाग केम आपणे रिजल्ट कोई पण आवे तो 100% माथी आवे 99% आवे 98% आवे के 97 आवे 90 आवे 85 आवे ए रीते 100 आखो भाग छे 100 एमां कोई पण वस्तु होय ने तो ये टोटल आखी भाग होय एटले तमारे कोई पण वस्तुनो अर्धो भाग करवानुं के ओलू कहे ने तो तमारे शेमांथी बाद करवानुं एकमांथी बाद करी देवानुं। हवे विद्यार्थी मित्रों एक वस्तु अहीं आपेली छे ध्वज करीने तमने आपेलुं छे तो એમાં આપણને ખબર છે કે આપણો ભારતનો ધ્વજ હોય તો કેસરી હોય અને સફેદ રંગ હોય અને અહીં લીલો રંગ હોય અહીં આપણે લખી દઈએ સફેદ રંગ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો। હવે અહીં ટોટલ કેટલા ભાગ છે એ તમારો આખો જો આ ચોર આ લંબચોરસ છે એ આખે આખો એક પ્રકારનો ભાગ કહેવાય તો આ જે છે કેટલા ભાગ છે એક બે અને ત્રણ તો ટોટલ ભાગ કેટલા છે ત્રણ તો એ લખ્યા છે મેં અહીંયા તો અહીં કુલ ત્રણ ભાગ છે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો। ओके तो लीला रंगनो भाग तो लीला रंगना भाग केटला छे आमां तो के एक तो कोई पण वस्तुनो लीला रंग केटला भागमां वेचायेलो छे ई आपणे मेळवो होय तो छेदमां टोटल संख्या अने ऊपर जे लीलो रंग होय केटला भागमां छे एक भागमां तो छेदमां आपणे टोटल संख्या लखी नाखी त्रण अने ऊपर लीलो रंग केटलो छे एक तो एकना भागमां। हवे केसरी रंगनी वात आपणे करवानी होय तो केसरी रंगनो भाग केटलो छे तो के ई एक छे तो छेदमां टोटल तो त्रण ज आवशे कारण के टोटल त्रण भाग छे एटले अने ऊपर केटला आवशे एक एटले एकना छेदमां त्रण। પછી સફેદ રંગનો જે ભાગ છે તો સફેદ રંગમાં પણ જો વિદ્યાર્થી મિત્રો એમાં પણ છેદમાં કેટલા આવશે ભાગ ત્રણ અને ઉપર કેટલા છે સફેદ રંગ એક તો એકના છેદમાં ત્રણ। હવે અહીંયા તમને એક બાજુમાં બીજો એક અફઘાનિસ્તાનનો પણ ધ્વજ આપેલો છે તો એમાં કાળો રંગ લાલ રંગ લીલો રંગ સેમ ટુ સેમ આની જેમ જ છે તો ટોટલ અહીંયા પહેલાં તો અહીં કુલ ભાગ કેટલા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ છે હાલો ટોટલ ત્રણ ભાગ છે એટલે છેદમાં તો ત્રણ જ આવવાના છે તો કાળો રંગ છે એ કેટલા ભાગમાં છે તો કે એક તો એકના છેદમાં ત્રણ તેવી જ રીતે લાલ રંગમાં પણ ત્રણ જ આવવાના છે તો ત્રણ લખી દઈએ પછી કેટલામાં ભાગમાં છે તો કે એક તો એકના છેદમાં ત્રણ લીલા રંગનો ભાગ છે તો લીલો રંગ કેટલા ભાગમાં છે તો કે એક એકના છેદમાં ત્રણ સમજ પડે છે। આવી રીતે તમને પરીક્ષામાં કોઈ પણ આકૃતિ પૂછાય એવું નથી જરૂરી ધ્વજ જ પૂછે કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે। જો એક ઉદાહરણ આપણે લઈએ હું તમને આપું મારી રીતના ઉદાહરણ તો આ રીતના તમને માની લો કે પૂછવું હોય જો વિદ્યાર્થી મિત્રો હું સાહેબ પ્રકાશ કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમને પૂછે પરીક્ષામાં કે છાયાંકિત ભાગ જણાવો છાયાંકિત કેટલામાં ભાગમાં જણાવો છાયાંકિત કેટલા ભાગમાં છે કે બે ભાગમાં છે એવું નહીં એનો છાયાંકિતનો ભાગ તમારે જણાવવાનો છે તો આવી રીતે પૂછાણું હોય જ્યારે પણ તો પહેલાં તો ટોટલ ભાગ લખવાના કુલ ભાગની સંખ્યા કેટલી છે જોવો વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ તો લખી દીધા પાંચ પછી છાયાંકિત કેટલા ભાગમાં છે છાયાંકિત કરેલ ભાગ તો છાયાંકિત કરેલ ભાગ કેટલા છે તો કે બે તો આપણે લખવી હોય છાયાંકિત કરેલો ભાગ છાયાંકિત ભાગ તો શું લખાય છેદમાં ટોટલ સંખ્યા એટલે છેદમાં પાંચ અને ઉપર કેટલામાં છાયાંકિત કરેલો છે બેમાં તો બેના છેદમાં પાંચ ખબર પડે છે। સાવ ઈઝી છે તમે થોડુંક વિચારશો તો તમને ઘણું ખરું આમાં આવડી જશે। આ ચેપ્ટર આગળ પણ આવવાના છે અપૂર્ણાંક છે બધું ચેપ્ટર આવશે એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે તમારે બીજું કાંઈ વિચારવાનું નથી કેટલા ભાગ આપેલા છે જોઈ લેવાની છેદમાં મૂકી દેવાના કેટલા છાયાંકિતમાં હોય કોઈ લાલ રંગ પૂછે પીળો રંગ પૂછે ગમે તે પૂછે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો આગળ એક તમને ભમોડો આપેલો છે તો આગળ તમને એક ભમોડો આપેલો છે તો ભમોડામાં એટલે કે ગરિયો આપણે ગરિયો કહેતા હોય ભમોડો કહીએ છીએ તો અહીંયા એક તમને ગોલ રાઉન્ડ કરી દઉં આને માની લેવાનું છે કે આ શું છે ગોલ ભમેડો એટલે કે ભમડો છે અથવા એક વર્તુળ આપણે દોરી દઈએ ત્રણ સેમીનું મેં એક વર્તુળ દોરી દીધું છે વિદ્યાર્થી મિત્રો આપણે એક વર્તુળ જ રાખીએ હવે વર્તુળમાં ટોટલ આઠ ભાગ કરવાના છે કેટલા ભાગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આઠ ભાગ તો અહીંથી આપણે આઠ ભાગ કરીએ આ એક ભાગ છો આ બે આ ત્રણ આ ચાર આ પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ છ અને આ સાત એટલે આઠ થઈ ગયા છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ટોટલ આઠ ભાગ થઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો એવું છે
કે તમારે ટોટલ 8 ભાગ છે તો તમે આ વર્તુળના તમે ટોટલ કેટલા ભાગ છે દરેકના કેટલો ભાગ મળશે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો હું શું કહેવા માંગુ છું વર્તુળના કેટલા ભાગ કર્યા આપણે છે વર્તુળના કુલ 8 સરખા ભાગ કર્યા તો આપણે છે વર્તુળના કુલ કેટલા ભાગ કર્યા છે 8 સરખા ભાગ આપણે કર્યા છે હવે એમાંથી એવું કહે છે કે તો દરેકનો ભાગ કેટલો છે તો દરેક ભાગ વર્તુળનો કેટલો થશે 1/8 ભાગ છે હાલો આ ખબર પડશે દરેકનો ભાગ વર્તુળનો કેટલો 1/8 ભાગ છે હવે બીજું હું પૂછે છે 2/8 ભાગને લાલ રંગ કરો 2/8 લા આવું પૂછ્યું તમને જો આ રીતના 2/8 ભાગને લાલ રંગ કરો તો જો વિદ્યાર્થી મિત્રો 8 ટોટલ ભાગ છે ને એમાં એવું કહે છે કે 2 ઉપર 2 છે તો 2 ભાગ કોઈ પણ લઈ જાઓ આમાં તેમાં લાલ રંગ કરો તો હાલો આપણે લાલ રંગ કરી દે લાલ લાલ આ બેમાં આપણે શું કરી દીધા લાલ લાલ ખબર પડે છે પછી એવું કહે છે કે 1/8 ભાગને નારંગી રંગ કરો કેવો રંગ કરો નારંગી રંગ કરો તો એક કોઈ પણ એક ભાગમાં નારંગી લખી નાખે નારંગી રંગ હાલો એક જ ભાગ છે ઉપર એટલે ઉપર છેદમાં ટોટલ 8 ભાગ ન જ જોવો નહીં તો 8 ભાગ છે જ ઉપર તમારે જોવાના છે કેટલા ભાગ કરવાના છે એ સમજ પડે છે ઓકે હવે હું છે કહે છે કે 1/8 ભાગને પીળા રંગ કરો એટલે કે પીળો રંગ કરો તો પીળો રંગ કયો છે તો એ પીળો રંગ અહીંયા છે એક રંગ એક જ છે જો એક જ ભાગ છે એટલે સમજ પડે છે એવી રીતે તમે કોઈ પણ વસ્તુ તમને પૂછે પરીક્ષામાં તો ખાસ તમારે યાદ રાખવાનું છે આવી રીતે જ તમને પરીક્ષામાં પૂછશે કોઈ પણ 8 પૂછે ભાગ પૂછે અથવા તો કોઈ આવી આકૃતિ આપી દે અને પછી તમને એવું કહે કે ભાઈ તમે આના આ કેટલામો ભાગ છે ઓલો કેટલામો ભાગ છે તો તમને એ રીતના પરીક્ષામાં પૂછશે તો ખાસ તમારે યાદ રાખવાનું છે અને બીજી એક વસ્તુ છે હવે તમને મહાવરો આપેલો છે તો મહાવરો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો મહાવરો કરીને જોઈએ મહાવરો પહેલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં એક ચોકલેટનો આપેલો છે વિદ્યાર્થી મિત્રો તો એમાં એવું કહે છે કે મંજુ પાસે એક ચોકલેટ હતી તેણે તેનો ચોથો ભાગ રાજીને ત્રીજો ભાગ સુગાથાને અને છઠ્ઠો ભાગ શિલાને આપ્યો અને બાકીના ભાગ તે ખાઈ ગઈ તો દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો અહીં લખો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો મંજુ પાસે એક ચોકલેટ હતી તો આપણે પહેલાં તો સ્ટાર્ટિંગમાં શું લખશું કે મંજુ પાસે ચોકલેટ તો મંજુ પાસે ચોકલેટ કેટલી હતી એક હતી તો કોઈ પણ વસ્તુ આપણે હોય ને એને તમારે એમાંથી તમારે બાદ કરવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ હવે શું કહે છે મંજુ પાસે તો એક ચોકલેટ હતી હાલો મંજુ પાસે લખી નાખી એક ચોકલેટ તેણે તેનો ચોથો ભાગ રાજીને હવે તેનો ચોથો ભાગ કોને આપ્યો રાજીને આપ્યો હવે રાજીને આપ્યો તો રાજીને મળેલ ભાગ લખીએ રાજીને મળેલ ચોકલેટનો ભાગ હવે કેટલામો ભાગ છે ચોથો ભાગ તો આ જે એક ભાગ હતો એના કેટલા ભાગ કરવાના 4 એટલે કે 1/4 ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો તો રાજીને મળેલ ચોકલેટનો ભાગ કેટલો હશે 1/4 હવે હું કહે છે કે તેનો ત્રીજો ભાગ સુગાથાને આપેલો તો આપણે લખીએ કે સુગાથાને મળેલ ચોકલેટનો ભાગ હવે સુગાથાને કેટલામો ભાગ મળ્યો છે ત્રીજો ભાગ તો આ ટોટલ ભાગના કેટલા કરવાના ત્રીજો ભાગ 1/3 ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો હાવ ઇઝી છે થોડુંક વિચારશો એટલે આવડી જશે તો છઠ્ઠો ભાગ એને શિલાને આપ્યો જો છઠ્ઠો ભાગ કોને આપ્યો છે શિલાને તો આપણે લખીએ કે ભાઈ શિલાને મળેલ ચોકલેટનો ભાગ તો એ કેટલો આપ્યો છે 1/6 એટલે છઠ્ઠો ભાગ છે એટલે ખબર પડે છે એટલા ભાગ કરી નાખ્યા હવે એવું કહે છે બાકીના ભાગ તે ખાઈ ગઈ બાકીનો જે ભાગ હતો એ ખાઈ ગઈ છે તો એનો મતલબ એવો કે આ એકમાંથી તમે આને બાદ કરી જુઓ આને બાદ કરી જુઓ આને બાદ કરી જુઓ તો જે કિંમત આવશે એ કોની પાસે કોણ ખાઈ ગયું છે મંજુ ખાઈ ગઈ હશે
खबर पड़े से विद्यार्थी मित्रों, तो लखी आपणे के मंजू ए खाधेल चॉकलेट नो भाग। तो आपणे शुं करवानुं, एक माथी आ बधी किंमत ने बात करी, एक ना छेद में चार माइनस एक ना छेद में त्रण माइनस एक ना छेद में छ, आ बधुं आपणे बात करी। तो जो आना छेद में छ से, आना छेद में चार त्रण से, चार से, आना छेद में काई नथी। विद्यार्थी मित्रों, काई न होय तो एक तो लखी शकाय, खबर पड़े से हूँ कहूँ छूँ एमां। ओके, तो आपणे लसा लेवानो छे विद्यार्थी मित्रों। तो लसा लेवा माटे विद्यार्थी मित्रों बधाना घड़ियामां आवुं जोईए, छ आना घड़ियामां न आवे। हवे कोई एवी संख्या बताओ, सर बार से, जो बार चार तेरी बार, त्रण चौक बार, छ दू बार, बधामां बार आवे तो एनो लसा शुं आवे? बार। तो विद्यार्थी मित्रों, आपणे बार लावा होय तो આ તો એક છે, તો આમાં અહીંયા બાર લાવો તો કેટલા વડે ગુણવું પડે? બાર વડે। તો ઉપર પણ કેટલા વડે? બાર વડે। માઇનસ અહીંયા બાર લાવો હોય તો ત્રણ વડે, ઉપર કેટલા વડે ગુણવું પડશે? ત્રણ વડે। માઇનસ એકના છેદમાં ત્રણ, તો અહીંયા તમારે બાર લાવો હોય તો કેટલા વડે ગુણવું પડે? ચાર વડે, ઉપર પણ કેટલા વડે? ચાર વડે। માઇનસ અહીંયા તમારે બાર લાવવા હોય, છ એકના છેદમાં છ હશે તો કેટલા વડે ગુણવું પડશે? બે વડે। નીચે જેટલા વડે ગુણોશો એટલા વડે જ તમારે ઉપર ગણવું પડશે, સમજ પડે છે? તો જો હવે બધાના છેદમાં બાર બાર થઈ ગયા છે, તો આપણે લખવું હોય તો બધાના છેદમાં આપણે બાર બાર થઈ ગયા હોય તો બાર લખી દઈએ, એકવાર લખી દીધા બાર। હવે હું છે અહીંયા બાર એકા બાર, તો બાર એકા બાર લખીએ। ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બાર એકા બાર। હવે માઇનસ છે તો ત્રણ એકા ત્રણ, તો માઇનસ ત્રણ। માઇનસ કેટલા? ચાર એકા ચાર, તો માઇનસ ચાર। પછી હું છે એક બે એકા બે, એટલે માઇનસ બે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, છેદમાં તો બાર જ રહેશે। હવે હું છે બારમાંથી તમે ત્રણ બાદ કરશો તો બારમાંથી ત્રણ જાય તો કેટલા વધે? નવ વધે। નવમાંથી તમે ચાર બાદ કરો તો નવમાંથી ચાર બાદ કરો તો કેટલા વધે? નવમાંથી ચાર તો પાંચ વધે। પાંચમાંથી તમે બે બાદ કરો તો કેટલા વધે? ત્રણ, તો ત્રણના છેદમાં શું આવ્યું? બાર આવ્યું। તો તમને ખબર છે સર અહીંયા છેદ ઉડે એમ છે, ચાર તેરી બાર, આ ત્રણ ત્રણ કેન્સલ થઈ ગયા, તો ઉપર કાંઈ ન હોય, એક તો હોય જ, એકના છેદમાં ચાર ભાગ। તો વિદ્યાર્થી મિત્રો એટલી તો આપણને સમજ પડી ગઈ કે મંજુએ એકના છેદમાં ચારમો ભાગ ચોકલેટનો ખાધો, સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે લેસનમાં જોઈ લઈએ, લેસનમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે વિડીયોમાં ચલાવેલ બધું જ પાકી નોટમાં લખવું, ખબર પડે છે? ખાસ ધ્યાન રાખજો, ચેપ્ટર હાવ ઇઝી છે, થોડુંક તમે વ્યવસ્થિત ધ્યાન આપશો તો લગભગ તમને આવડી જશે। અને બીજી એક વસ્તુ કહી દઉં કે આ ભાગ ચેપ્ટરનું જેવું નામ છે એવું જેનું કામ છે, આમાં તમારે ભાગની સંખ્યા ગણવાની છે, આખા ચેપ્ટરમાં કેટલા ભાગ છે, કેટલામો ભાગ શું છે। પછી કોઈ તમને ચિત્ર આપી દે ને એમાંથી પ્રશ્ન કરે, અને કાં તમને આ રીતના આપી દે ને પછી એમાંથી એમ કે ચિત્ર દોરો, ચિત્ર એટલે તમને હાથીને ઘોડા એવું નથી દોરવાનું આપણે, એમ તારે કોઈ આવી સિમ્પલ આકૃતિ ચોરસ છે, વર્તુળ છે, એવી તમને સિમ્પલ આકૃતિ આપશે વિદ્યાર્થી મિત્રો। એટલે તમે એ ટેન્શન નહીં લેતા કે ભાઈ આપણે તો અઘરું આવી જાય, આ ચિત્ર દોરતો આપણે આવડતું નથી, તો એવું કાંઈ અઘરું બઘરું કાંઈ પૂછાશે નહીં, સાવ સિમ્પલ તમને ભાગ આપેલા હશે, એમાં તમને રંગ પૂછેલો હોય છે, રંગ પણ તમારે પૂરવાનું નહીં આવે, બધું પેપરમાં આવશે તો રંગ પૂરેલા જ હશે, લાલ હોય કે પીળો હોય ગમે એ છે રંગ, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે આગળની ચર્ચા આના પછીના લેક્ચરમાં કરીશું વિદ્યાર્થી મિત્રો। ખાસ લેસનમાં જે વિડીયોમાં ચલાવેલ છે આ બધું તમારે વ્યવસ્થિતપણે લખવાનું છે, ખાસ સાંભળી લેજો, પછી છે ને પ્રશ્ન ઇસ્યુ બહુ આવે છે કે હું લખવાનું હું નથી ખબર નથી પડતી તમને, લા જેટલું ચલાવેલું છે ને અહીંયા એ વિડીયોમાંથી તમારે બધું લખતું જવાનું, એમાં લખવાનું છે પાકી નોટમાં। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આના પછીના લેક્ચરમાં મળીશું।